નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચારને શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે બાપા સીતારામની 29મી પુણ્યતિથિ, સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ઉજવણી, પૂજા આરતી, બાળકોને બટુ પૂજન કરવામાં આવશે. મ્યુઝિયમના સપ્તાહની ઉજવણી, ઉજવણીના ભાગરૂપે હસ્તકલાનું પ્રદર્શન, હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. રૈયા રોડ ઉપર આતંક મચાવનાર થયો ઝડપે, હપ્તા ઉઘરાવી આતંક મચાવનાર થયો ઝડપે, એક થયો ઝડપે અને એકની આગળ શોધખોળ. આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. પરમ પૂજ્ય બાપા સીતારામની 29મી પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. વિગત મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ તથા ગામે ગામ સંત શ્રી બાપા સીતારામની 29મી પુણ્યતિથિ નિમિત્તે પૂજા અર્ચના થશે, બાળકોને બટુક ભોજન કરાવવામાં આવશે, રાત્રિના ભજન, સંતવાણી વગેરે કાર્યક્રમો યોજાશે. આજ સવારથી જ આરતી, બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ શહેરમાં પણ બાપા સીતારામના મંદિરે સવારથી જ બાપા સીતારામની પૂજા અર્ચના અને બાળકોને બુંદી, ગાંઠિયા વગેરેનું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપા પોતાની હયાતીમાં પોતાનું જીવન બાળકોને અને પશુ પક્ષીઓ પર અર્પિત કરી દીધું હતું. ત્યારે આજે 29મી પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. બાપા સીતારામની 38મી પુણ્યતિથિ નિમિત્તે ભગવતી પરા નશેરીનું બળતણ બાપા સીતારામ યુવક મંડળ વતી નાના મોટા ભૂલકાઓ બાળકો તમામને જમણવાર રાખેલ છે. આજે આ વર્ષે દર વર્ષે અમારું બાપા સીતારામ યુવક મંડળ દર વર્ષે આ સુંદર આયોજન કરે છે, એટલે લસાવાળાને અપીલ કે આ અમારા આવા સુંદર આયોજનની અંદર ભાગ લઈએ અને સહભાગી બને, ધર્મના સહભાગી બને. Thank you.
સપ્તાહની ઉજવણી નિમિત્તે હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. વિગત મુજબ મ્યુઝિયમ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજકોટના વોકર્સના મ્યુઝિયમમાં હસ્તકલા તથા ચિત્રકલાની કૃતિઓનું પ્રદર્શન તથા વ્યાખ્યામાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કોથળીમાંથી ઢીંગલી, સોપારીમાંથી રિદ્ધિસિદ્ધિ, મકાઈના લોટમાંથી એરિંગ્સ, એમશીલમાંથી નેકલેસ તથા ફોઇલમાંથી ગણેશ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત રેશમી ગ્લાસ, નીલ પેઇન્ટિંગ, એમસીલ, સિરામિક અને લામશા વર્ક દ્વારા કલાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કેનવાસ પેઇન્ટિંગ અને ગ્લાસ પેઇન્ટિંગની કેટલીક કૃતિઓ રચવામાં આવી હતી, જેમાં કેટલાકમાં ભાતીગળ સંસ્કૃતિ તો અમુક મોડર્ન આર્ટ વ્યક્ત થાય છે. આ એક્ઝિબિશન સાથે સાથે વર્કશોપ 13મી સુધી ખુલ્લું રાખવામાં આવશે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. એજ્યુકેશન એક્ટિવિટીઝ કરવામાં આવે છે અને શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે
અલગ અલગ કાર્યક્રમો રાખે, એમાં પ્રદર્શન પણ હોય, ચિત્ર પ્રદર્શન છે, હસ્તકલા પ્રદર્શન, નિદર્શનના કાર્યક્રમો, વ્યાખ્યાનમાળા. એમાં જે આ વર્ષે આપણે મ્યુઝિયમ વીક, આમ તો દર વર્ષે ઉજવાય છે જાન્યુઆરીના બીજા વિક્રમે, એટલે આ વર્ષે આપણે જે કૈલાસબેન અજુયાનું વર્ક છે આ બધું, એમાં ફેબ્રિક પેઇન્ટિંગ છે, અને પછી નીપ પેઇન્ટિંગ છે, ગ્લાસ પેઇન્ટિંગ, સિરામિક પેઇન્ટિંગ, કોઈલ પેઇન્ટિંગ છે, આમ વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સ, આ ઉપરાંત હસ્તકલાના નમૂનાઓ છે જે શણમાંથી બનાવેલા છે, પછી ચામાસા વર્ક છે. કોથળામાંથી એના રેસા કાઢી અને એમાંથી ડોલ બનાવવાની છે, ટોડલિયા બનાવ્યા છે. આ સિવાય લાકડાનો જે ઝીણો છોલ હોય એકદમ, એમાંથી કાપડનું એકદમ કોઈ બી આકાર આપી અને એની અંદર લાકડાનો છોલ ભરી અને જલપરી કરેલી છે, એ ટાઈપ બધું કરેલું છે. આ સિવાય ફોઇલ વર્ક છે, કોઈ બી આપણે રેસ્ટોરન્ટથી વસ્તુ મંગાવી હોય જમવાની છે, એની ઉપર જે ફોઇલ પેપર, એલ્યુમિનિયમ ફોઇલનો યુઝ થાય છે, એ યુઝથી પેઇન્ટિંગ કરેલું છે. Thank you.
રૈયા રોડ ઉપર આતંક મચાવનાર આરોપી થયો જબ્બે. વિગત મુજબ બે દિવસ પહેલા રૈયા રોડ પરના આઝાદ ચોકમાં સાગર સીઝન સ્ટોર્સ નામની દુકાન ધરાવતા અબ્બાસ કચરાને જે દુકાન ખુલ્લી રાખવી હોય તો હપ્તો દેવો પડશે તેમ કહી સોડા બોટલનો દુકાન પર ઘા કરી આતંક મચાવના પ્રકરણમાં સબીર શેખને પ્રહરનગર પોલીસે ઝડપી પાડ્યો. સબીર સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આજે જામનગર રોડ પરથી સબીરને ઝડપી પાડાયો છે. આવી પૂછપરછ ચાલી રહી છે. સબીર અગાઉ પણ મારામારીના કેસમાં પાછાની હવા ખાઈ ચૂક્યો છે. તેને ઝડપી લીધા બાદ તેની સાથે આતંક મચાવવામાં સામેલ બીજા શખ્સની પોલીસે શોધખોળ આદરી છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. ગઈ તારીખ 6/15 ના રોજ રાત્રિના 10:15 વાગ્યે આ ગામના ફરિયાદી અબ્બાસ અમરભાઈ કચરા જે નેરો દુકાન તે નંબર 2 વાળાએ પોતાની ફરિયાદ જાહેર કરે, જેમાં સબીર રફીકભાઈ શેખ તથા એક અજાણ્યા માણસે એક શેખ મોટરસાયકલ ઉપર આવી તેમની સાગર સીધા સ્ટોર નામની દુકાનમાં બોટલ કાચની બોટલમાં ઘા કરી નુકસાન કરી, તેમજ એક સાહેબને બોટલમાં ઘા કરતા જેને પગે ઈજા કરેલ હોય જે અંગેની ફરિયાદ જાહેર કરેલ, જે બાબતે તપાસ દરમિયાન તારીખ ના રોજ ગઈકાલ તારીખ 8/15 ના રોજ પશ્ચિમનગર પોલીસ સ્ટેશનના ડિસ્ટાફે આ કામના આરોપી સબીર રફીકભાઈ કુરેશીને અટક કરીને અમને સોંપેલ હોય, જે અંગેના આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી ચાલુ છે. શું નામ છે તમારું? મારું નામ PSIMP ભરડો. બીમારી હોવાથી પોતાના પિયર ચાલી ગઈ હતી. કોલેજિયન યુવતી આરોપીની માતાની ખબર પૂછવા ઘરે આવતી, પરંતુ બંને વચ્ચે કોઈ સંબંધ ન હોવાની કબૂલાત આપી. આરોપી પોતે જ મહિલા પોલીસે હાજર થઈ ગયો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી તબીબ પરીક્ષણ કરાવ્યું, જેમાં તે પાસ થઈ ગયા હોવાનું તબીબે જણાવ્યું છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. ઝાકળ વર્ષાને લીધે ખેડૂતોને ભારે નુકસાન.
સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ધુમ્મસને લીધે ઘટ્યો. ધુમ્મસથી ખેડૂતોને જીરું, કપાસ અને દાણામાં નુકસાની થાય છે. ધુમ્મસથી અનેક અકસ્માતો પણ સર્જાય છે. ઝાકળથી વાતાવરણથી ભેજવાળું વાતાવરણ રહે છે. ઝાકળથી બાળકોને આનંદ થાય છે, પરંતુ ઝાકળથી ખેડૂતોને ઘણું નુકસાન પણ થાય છે. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીજી ન્યૂઝ, જામનગર. આરોપીની ધરપકડ કરી ઝડપી પાડ્યો હતો. દારૂની બોટલો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જઈ રહ્યો છે એ હજુ પૂછપરછ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સહિત દારૂની બોટલો કબજે કરેલ છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. આરોપીનું નામ લાલો છે અને એને પોતાની પાસે કોઈ પાસપોર્ટ નથી, તેથી 24 બોટલ નો કેસ કર્યો છે. અને આ દારૂ એનો જયેશ કરી જયેશ રાજપૂત છે એ આપી ગયો છે. એટલે જયેશ રાજપૂત ની તપાસ ચાલુ છે. રાજકોટ માં પશુ પક્ષીઓ માટે નિઃશુલ્ક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. વિગત મુજબ સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી રહી છે અને બીજી તરફ મકર સંક્રાંતિ નજીક આવી રહી છે, ત્યારે રાજકોટમાં પશુ પક્ષીઓ માટે પણ નિઃશુલ્ક દવાખાનું ખોલવામાં આવ્યું છે. ઠંડીથી ઠરતા પશુ પક્ષીઓ બીમાર પડી જતા હોય છે, પરંતુ બોલી ન શકતા અને કોને કહેવા જાય, ત્યારે પંચનાથ મંદિર ખાતે પશુ પક્ષીઓ માટે સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો. ઉપરાંત મકર સંક્રાંતિ પર્વ પર પતંગ ઉડાડતા કાતિલ દોરાથી અનેક પક્ષીઓ ગવાય છે, જેથી સારવાર માટે ફ્રી નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી પશુ પક્ષીઓની સારવાર માટે નિઃશુલ્ક દવાખાનું સાઈના પ્રસિદ્ધ પંચનાથ મહાદેવના મંદિર ખાતે ખુલ્લું મુકાયું છે.
અહેવાલ વિશાલ રાઠોડ સાથે આશિષ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ડોક્ટર અરવિંદ બી ગડારા, આમાં પંચનાથ મહાદેવ સહયોગનું એનિમલ બર્ડ શેલ્ટર છે. અમે ફ્રી સારવાર કરીએ છીએ. કોઈ પણ બિનવારસી ઢોર હોય એની ટ્રીટમેન્ટ અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. અમારો કાર્યક્ષમ અત્યારે 9 થી 12 સુધીનું હોય છે. ભવિષ્યમાં એ ચેન્જ થશે, પણ અત્યારે અમે 9 થી 12 સુધી અહીંયા સારવાર આપીએ છીએ. અને કોઈ પણ બિનવારસીને ફ્રી ઓફ સારવાર અહીંયા આપવામાં આવે છે. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. એ ઉપરાંત કોઈ બર્ડ માટે ઇન્જરી હોય તો અમારા સેન્ટરનો સંપર્ક કરી નાખો. સાહેબ, કેટલા વર્ષથી તમે આ કરો છો? આ ચાલુ કર્યો, મેં કાલથી ચાલુ કર્યું છે. 2 દિવસ છે, બીજો દિવસ છે. અત્યારે અમારા એનિમલ હેલ્પલાઇન આવે છે ને એમાં અમે સહયોગ આપેલો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે બાપા સીતારામની 29મી પુણ્યતિથિ. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ઉજવણી. પૂજા આરતી, બાળકોને બટુક પૂજન કરવામાં આવશે. મ્યુઝિયમના સપ્તાહની ઉજવણી. ઉજવણીના ભાગરૂપે હસ્તકલાનું પ્રદર્શન. હસ્તકલાનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. રૈયા રોડ ઉપર આતંક મચાવનાર થયો ઝડપે. હપ્તા ઉઘરાવી આતંક મચાવનાર થયો ઝડપે. એક થયો ઝડપે અને એકની આદરી શોધખોળ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.